વિદ્યાર્થી મિત્રો નમસ્તે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગોધીનગર ગુજરાત સરકાર તરફથી આ વર્ષે ધોરણ અગિયારમાં એનસીઆરટી કોર્સ દાખલ કરેલ છે એના અનુસંધાનમાં અગિયાર વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનમાં ભાગ બેમાં પ્રકરણ નંબર તેરમાં ગતિવાદમાં આગળનું સેક્શન આપણે લઈશું આગળ આપણે ભૌતિક વિજ્ઞાનમાં જ એક મહત્ત્વનું પાવરફુલ ટૂલ કહેવાય છે ગ્રાફ વિશે જોઈ ગયેલા ગ્રાફમાં આપણે હંમેશા એનો આકાર યાદ રાખવાનો પહેલાં સારી રીતે સમજાવું કે સુરેખ આલેખ હોય તો કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ સમ પ્રમાણમાં હોય એક ઉદાહરણ આપણે યાદ રાખીશું ધારો કે બોઇલનો નિયમ છે પીવી બરાબર અચર તેવું એવું કહી શકાય કે પી પ્રપોઝલ ટુ વન અપોન વી પી અને વન અપોન વી બંને સમ પ્રમાણમાં છે એટલે એમની વચ્ચે સંબંધ સુરેખ આવે આ ધ્યાન રાખવાનું સુરેખમાં બીજું રેખાનું એક આપણે સમીકરણ જાણીએ છીએ ગણિતમાં કે વાય બરાબર એક્સ વત્તા સી એક્સ વાય એ યામ છે એ રેખા પરના યામ છે એમ એને ઢાળ કહેવાય સી એટલે કે વાય અક્ષ પરનો અંતઃખંડ એટલે કોઈ પણ રેખાનું સમીકરણ હોય તેનો ઢાળ આપણને ખ્યાલ હોવો જોઈએ વાય બરાબર એમએક્સ વત્તા સી પરથી આપણે એમ એટલે ઢાળ શોધી શકીએ અથવા બીજું સમીકરણ છે વાય ઢાળ બરાબર ડેલ્ટા વાય ભાગ્યા એક્સ એટલે વાય ટુ માઇનસ વાય વન ભાગ્યા એક્સ ટુ માઇનસ એક્સ વન એના આધારે આપણે ઢાળ શોધી શકીએ અને બીજો છે ધારો કે રેખાએ જે એક્સ એક્સ સાથે જે ખૂણો બનાવ્યો હોય એને ઠીટા કહીએ તો ઢાળનું બીજું સૂત્ર છે ટેન ઠીટા એટલે સુરેખ આલેખ માટે ઢાળ મહત્ત્વનો છે અને બીજો પોઈન્ટ છે એક્સ અને વાય એક્સ પરના અંતખંડ શોધવાના ધારો કે આપણે વાય બરાબર એમ એક્સ વધતાં સીમાં એક્સ બરાબર શૂન્ય લઈએ તો વાય બરાબર સી આવે એટલે વાય એક્સ પરનો અંતઃખંડ મળે વાય વાય એક્સ પરનો અંતઃખંડ લેવા માટે આપણે એક્સ બરાબર ઝીરો મૂકીએ તો આપણે વાય એક્સ પરનો અંતખંડ મળે એ જ પ્રમાણે એક્સઅક્સ પરનો અંતઃખંડ લેવા માટે આપણે વાય બરાબર જીરો મૂકવાનું રેખાના સમીકરણમાં ત્રણ વસ્તુ ધ્યાનમાં આપ રાખીશું એક એનો ઢાળ શોધતા આવડવો જોઈએ બીજું વાય એક્સ કે એક્સ પરનો અંતકન બીજી બાબત લઈએ આ જ ઉદાહરણમાં પીવી બરાબર અચર હોય તો પી વર્ષે વીનો આલેખ અતિ વલય આવે એટલે કે એક્સ વાય બરાબર અચર એક વધે તો બીજી ભૌતિક રાશિ ઘટે ત્રીજા પ્રકારનો આલેખ છે પર વલય આકાર લઈએ કે વાય પ્રપોસ્ટ ટુ એક્સ વેર વાય એ એક્સના વર્ગના સમ પ્રમાણમાં હોય એક જે પ્રમાણે વધે એ પ્રમાણે વાયનું મૂલ્ય એક્સવે રીતે વધે છે એટલે એ જે આલેખ હોય જેને પેરાબોલિક પરવલાકાર કહીએ છીએ એ પર વલાકાર આલેખ આપણે યાદ રાખીશું અમુક આલેખ એવા હોય કે જેમાં વાયઅક્સ વાયનું મૂલ્ય અચળ આવે તો એ આલેખ એક્સઅક્સને સમાંતર હોય અને જો એક્સનું મૂલ્ય અચર આવે તો એ વાય એક્સને સમાંતર હોય બીજા આપણે વિશિષ્ટ પ્રકારના પણ આલેખ આવે એ આપણે જોઈશું તો હવે આપણે ટેલિટોપ પર આગળ વધીએ અને આગ આગળના આલેખ આપણે જોઈશું જે વધારાના આલેખ છે એ પ્રમાણે આદર્શ વાયુ માટે વીસ સ્ક્વેર આરએમએસ વર્સેસ ટીનો આપણે આલેખ જોઈશું આપણે આગળ કયા પ્રમાણે જે પહેલો યામ હોય હંમેશા વાય એક્સ પર આવે રાઇટ એટલે વીસ સ્ક્વેર આર એમ એસ એ વાય એક્સ પર આવશે વાયરેખા પર આવશે અને જે ટી છે એ અક્ષ પર આવશે હવે બેઝિક આના સંબંધ વિશેનું સૂત્ર સમજીએ વી આર એમ એસ બરાબર રૂટ ઓફ થ્રી આર ટી બાય એમ જીરો એમાં ટી સિવાય બાકીની જે ભૌતિક રાશિ છે થ્રી આર અને એમ જીરો અચળ છે એટલે વિસ્ક્વેર આર એમ એસ પ્રપોશનલ ટી એનો આલેખ દોરીએ વિસ્ક્વેર આર એમ એસ વસે ટીનો આલેખ સુરેખ આવે એ બંને વચ્ચે સમ પ્રમાણનો સંબંધ છે આગળ નેક્સ્ટ લઈએ પીવી બરાબર મ્યુ આરટી મ્યુ એટલે મોલની સંખ્યા મોલની સંખ્યાનું એક સૂત્ર છે એમ બાય એમ જીરો એમ જીરો એટલે કે એક મોલ વાયનું દર અને એમ એટલે વાયુ દર તો પીવી બરાબર મ્યુ આરટીમાં મ્યુની કિંમત મૂકીએ એમ બાય એમ જીરો આગળ સૂત્રમાં જોઈએ તો પી બરાબર એમની જગ્યાએ આપણે મૂક્યું એમ બાય વી દર એમ બાય વી ઇક્વલ આરટી બાય એમ જીરો આ સૂત્ર પરથી એવું કહેવાય દર ભાગ્યા કદ એટલે ઘનતા રો આર ટી બાય એમ જીરો હવે સૂત્ર કરતા બધા રો બાય પી ઇઝ ઇક્વલ ટુ એમ જીરો બાય આર ટી આ સૂત્ર પરથી આપણે કહી શકાય કે રો બાય પી લઈએ પ્રપોશલ ટુ વન અપોન ટી એટલે આના પરથી આપણે રો વર્ષે પીનો આલેખ લેવાનો છે એ રો વર્ષે પીનો આલેખ જે છે એ આલેખ એ સંબંધ સુરેખ હોય કે રો બાય પી અચળ છે એટલે રો પ્રપોર્શલ ટુ પી આવે અને બે જુદા જુદા તાપમાને લઈએ આપણે ટી વન ટી તો અહીંયા ટી ટુની વેલ્યુ વધારે આવે એટલે કે એ ટી વન કરતાં ટી તાપમાન વધારે તો હોય એનો આલેખ નીચે આવે છે બીજો આલેખ જોઈએ પીવી બરાબર આરટી એમાં એક મોલ વાયુ લઈએ એટલે મ્યુ બરાબર એક મૂકીએ તો આપણું જ્યાદશ વાયુ અવસ્થા સમીકરણ છે પીવી બરાબર મ્યુ આરટી તો એનું સાદરૂપ આપીએ તો પીવી બરાબર આરટી થશે જેને એક મોલ વાયુ માટેનું અવસ્થા સમીકરણ કહેવાય હવે ફેરફાર લઈએ ડેલ્ટા વી બરાબર કદનો ફેરફાર ડેલ્ટા ટી બરાબર તાપમાનનો ફેરફાર એટલે અહીંયા આપણે કહી શકીએ પીને આર અચળ છે તો પી ડેલ્ટા વી બરાબર આર ડેલ્ટા ટી થશે તેથી બંનેનો ગુણોત્તર લેતા બે બાય એક કરતાં ડેલ્ટા વી બાય વી ઇક્વલ ટુ ડેલ્ટા ટી બાય ટી અને આના પરથી એવું લખી શકાય ડેલ્ટા વી બાય વી ડેલ્ટા ટી એટલું વન અપોન ટી ડેલ્ટા પ્રપોશલ ટુ વન અપોન ટી જે કહીએ દેલ્ટા વી બાય વી ડેલ્ટા ટી બરાબર જે આપણે ડેલ્ટા લીધો પી જ્યાં અચર છે એટલે જે આપણો આલેખ છે ડેલ્ટા વર્સેસ ટી જે અતિ વલય નેચર આવે એક્સ વાય બરાબર અચર ડેલ્ટા ટી બરાબર વન એની માફક આપણે કહીએ જો ડેલ્ટા વર્ષે ટીનો આલેખ લેવામાં આવે તો એ આલેખ અતિવલય આવે છે હવે આગળ લઈએ બીજું એક પરમાણિક વાયુ માટે જોઈએ તો સીવી વર્ષે ટીનો આલેખ સીવી એટલે અચર કદે વિશિષ્ટ ઉષ્મા તો અહીંયા સીવીનું સૂત્ર છે થ્રી બાય ટુ આર અચર એક પ્રમાણિક વાયુ માટે આ છે અચળ છે એનું મૂલ્ય વાય આમ અચળ એની વેલ્યુ છે થ્રી સીવી ઇઝ એટલે એનો આલેખ આવશે જે આપણે ટી અક્ષને સમાંતર આવે એટલે સિમ્પલ યાદ રાખીશું વાયનું મૂલ્ય અચળ તો એનો આલેખ એક્સ અક્ષને સમાંતર આવે બીજો આલેખ જોઈશું આગળ અણુની સૈરાસ ગતિ ઉર્જા એને સિમ્પલ ઈ આપીએ એનર્જી વર્ષે ટી ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે સેન્ટિગ્રેડમાં લઈએ તો અણુની સરેરાશ કરતી ઉર્જા બરાબર આ સૂત્ર છે ઇ બરાબર એફ બાય ટુ કે બી ટી એફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ જેને કહીએ મુક્તતાના અંશ કહીએ બરાબર એફ બાય ટુ કે બી એને જે તાપમાન છે એને કેલવીન કેલ્વિનમાંથી આપણે સેન્ટીગ્રેડમાં લઈ જવું હોય તો ટી પ્લસ ટુ હંડ્રેડ સેવન્ટી થ્રી તો કેલ્વિન આવે એની કિંમત મૂકતા સારું આપીએ એફ બાય ટુ કે બી ટી સ્મોલ ટી પ્લસ એફ બાય ટુ કે બી ટુ હંડ્રેડ થ્રી અને રેખાનું સમીકરણ સાથે સરખાવીએ આગળ આપણે સમજાવીએ પ્રમાણે વાય બરાબર એમએક્સ વત્તા સી સાથે સરખાવતા જે ઢાળ જે છે વન હાફ કે આવે અને એના ધન મૂલ્ય માટે ટી બરાબર જીરો ડિગ્રી સેલ્સિયસ લઈએ તો એનું આપણને ધન મૂલ્ય મળે છે યાનો આલેખ સુરેખ આવે એનું જે ઢાળની વેલ્યુ છે વાય બરાબર એમએક્સ વધતા સીના આધારે ચાર બરાબર એફ બાય ટુ કે બી આવશે બીજો નેક્સ્ટ જોઈ આ લેખ ચોક્કસ જથ્થાના વાયુ માટે જુદા જુદા તાપમાનો અને ઊંચા દબાણો માટે પ્રયોગ કરતાં તે આદર્શ વાયુની માફક વર્તો નથી તો તેના માટે પીવી બાય આર ટી વસેજ પીનો આલેખ દોરવાનો છે આપણે તો પીવી બાય આરટી P પીનો જે આલેખ છે આપણે જોઈએ છીએ કે અમુક મૂલ્ય પછી એ પી અક્ષને સમાંતર છે પછી એનું મૂલ્ય વધતું જાય છે એટલે અહીં સુધી તે આદર્શ વાયુની માફક વધશે પછી આપણો નિયમ છે જે આપણે વર્તણૂંક લીધી છે જે ગતિવાદ છે એમાં કહ્યું કે ઊંચા દબાણે એ વાયુ આદર્શ વાયુની માફક વરતો નથી એનું મૂલ્ય વધ્યા કરે છે એટલે આ રીતે એનું એનો આકાર આવશે એ સમજી જોઈ જોઈ લઈએ બીજો છે સૈરાશ મુક્ત પથ એલ સ્મોલ એલ ઇજ કરો વન અપૉન રૂટ ટુ એન ડી સ્કવેર એની અંદર આપણે બે આલેખ જોવાના છે સૂત્ર પરથી જ નક્કી કરીશું આપણે તો બરાબર આપણે એ સ્મોલ એનની વેલ્યુ મૂકી છે પી બાય કે બી ટી આગળ જે દાખલામાં આવતું એ પ્રમાણે એલના બે સૂત્રો છે સિમ્પલ એલ ઇજ કરો વન અપૉન રૂટ ટુ પાય એનડી સ્ક્વેર અને જ્યારે તાપમાનને દબાણ આપ્યું હોય તો એનું જે સૂત્ર છે એન બરાબર પી બાય કે બી ટી મૂકતા તો આપણા સમીકરણમાં જોઈશું અહીંયા કહી શકીએ એલ પ્રપોશન ટી છે એલ પ્રપોશન ટી છે એટલે એલ વર્ષે ટીનો આલેખ આવે એ આલેખનો આકાર સુરેખ આવે છે એલ વર્ષે ટીનો આલેખનો આકાર સુરેખ આવે એ જ પ્રમાણે એલ વર્ષે પીનો જે આલેખ છે એનો આકાર પણ સુરેખ આવે એ સામાન્ય રીતે આપણા સૂત્ર પરથી જ આપણને ખ્યાલ આવે કે એલ વર્ષે ટી અને એલ વસે પીનો આલેખ સુરેખ આવે છે અને બંને ઓરિજિન શૂન્યમાંથી પસાર થાય છે બીજો આગળ લઈએ અમે સૂત્રમાં એલ ઇઝ ઇક્વલ ટુ વન અપોન રૂટ ટુ એન ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ રૂટ ટુ પાય એમ એન ડી સ્ક્વેર એટલે એમ બાય એમ વડે ગુણતા અંશ અને છેદને એમ વડે ગુણતા કોઈ ફરક પડતો નથી અને સાદરૂપ આપવા માટે એમ અપોન રૂટ ટુ પાય ડી સ્ક્વેર એમ એન ઇઝ ઇક્વલ ટુ રો એમ એન એટલે રો એટલે એની ઘનતાનું સૂત્ર આવે છે અહીંયા તો અહીંયા આપણે પહેલો આલેખ પકડીએ એલ વર્સેજ એમ તો એલ પ્રપોશનું એમ છે અણુનું દ્રવ્યમાન છે એટલે એલ વર્ષેજ એમનો જે આલેખ છે એ આલેખ સુરેખ આવે છે બીજો આલેખ છે એલ વર્ષેજ રો એટલે એલ પ્રપોશનું વન પણ રો છે સૂત્ર પરથી એટલે એલ વર્ષેજ રોનો આલેખ અતિવલય એક્સ વાય બરાબર અચર આલેખ આવે છે હવે આગળ જે આપણા જે બોર્ડ લેવલે જે પરિરૂપ છે એની અંદર જે સેક્શન એ છે જે એક માર્કના પ્રશ્નો પૂછાય છે એની અંદર આપણે વીએસક્યુ વિશે ડીપમાં જોઈશું વીએસક્યુ અતિ ટૂંકા પ્રશ્નો કોઈ પણ પ્રશ્ન પૂછાય એનો એક જ જવાબ હોય એ ટાઈપના વીએસક્યુ કહેવાય એમાં એમસીક્યુ પણ આવે કોઈ વાક્ય આવે કોઈ એકમ પારિમાણિક સૂત્ર આવે કોઈ ભૌતિક રાશિની કોઈ એને કોઈ વિધાન હોય કોઈ રાશિ હોય એની સત્યાર્થા ચકાસો કોઈ જોડકા આવે એટલે ભૌતિક રાશિ હોય સામે એકમ આપ્યા હોય કે પારિમાણિક સૂત્ર હોય એ પ્રકારના પ્રશ્નો આવે પણ આમાં બહુ ધ્યાન આપવાનું કે હંમેશા એક જ જવાબ આવે કોઈ નિયમ પૂછે કોઈ એવું વિધાન હોય એ સ્ટાન્ડર્ડ વિધાન આવવું જોઈએ એના જે શબ્દો હોય એ પરફેક્ટ સંપૂર્ણપણે પૂરેપૂરા પ્રમાણમાં આવવા જોઈએ એને વીએસક્યુ કહેવાય વેરી શોર્ટ ક્વેશ્ચન્સ એક જ ટાઈપનો જવાબ આવે એ હવે આપણે ટેલિટોપ પર આગળ વધીશું આગળ કે વાયુનો ગતિવાદ કઈ સ્થૂર ભૌતિક રાશિઓનું અર્ધઘટન સમજાવે છે તો વાયુનો ગતિવાદ કઈ સ્થૂર ભૌતિક રાશિ વિશે આપણે જોવાનું ઓછામાં ઓછી ત્રણ કે ચાર ભૌતિક રાશિ આપણે આપી પડે વાયુનો ગતિવાદ એક વાયુનું દબાણ તાપમાન અને કદ જેવી સ્થુર ભૌતિક રાશિનું અર્ધઘટન સમજાવે છે એટલે વાયુનો જે ગતિવાદ છે દબાણ એટલે પી તાપમાન ટી અને કદ જેવી સ્થુર ભૌતિક રાશિનું અર્ધઘટન સમજાવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો વાંચતા રહેજો હું બોલું એ અને તમે નોટ પણ કરજો પ્રમાણિત તાપમાન અને દબાણનું મૂલ્ય કેટલું હોય છે એસટીબી જેને કહેવાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પ્રમાણભૂત તાપમાન અને દબાણ એના મૂલ્યો કયું છે આપણને તો પ્રમાણિત તાપમાન જે છે એ બરાબર ઝીરો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં ટુ સેવન્ટી થ્રી કેલ્વિન થશે દબાણ છે એ દબાણ વન એટી એટલે એક વાતાવરણ દબાણ એનું મૂલ્ય છે વન પોઈન્ટ ઝીરો વન ઇન્ટુ ટેન ટુ ફાઇવ એન એમ માઇનસ ટુ અથવા જેને પાસ્કલ કહેવાય કે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે જે દબાણનો નિયમ આપેલો એના માનમાં જે દબાણનો એસઆઈ એકમ પાસ્કલ છે એટલે પાસ્કલ બરાબર એન એમ માઇનસ ટુ પણ થાય બીજો ક્વેશ્ચન્સ કયા તાપમાન અને દબાણ માટે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે એટલે આપણે આવી કલ્પના કરી છે જે જે થિયરી લખી છે ગતિવાદમાં એ આદર્શ વાયુ માટે છે આદર્શ વાયુ એક આપણી કલ્પના છે જે વાયુ છે એ વાસ્તવિક વાયુ છે ક્યારે આપણા વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુની માફક વર્તે એ મુખ્ય કન્ડિશન મુખ્ય ધ્યેય છે આ ચેપ્ટરમાં કે આપણે નક્કી કરવાનું છે ક્યારે વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુની માફક વર્તે જે બધા આપણે વાયુના નિયમો ભણી ગયા બોઇલ ચાર્લ્સ ગેલ્યુશેક એના પરથી આપણે કહી શકીએ તો આપણા પ્રશ્નો જવાબ આ પ્રમાણે આવશે ઊંચા તાપમાને અને દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે એનાથી ઉલટું પૂછે તો નીચા તાપમાને અને ઊંચા દબાણે વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તા નથી આગળ આદર્શ વાયુનું દબાણ શોધવા માટે વાયુપાત્ર કેવા આકારનું હોય હોવું જોઈએ તો જવાબ આપણો એ પ્રમાણે છે કોઈ પણ આકારનું ચાલે કે આપણે આદર્શ વાયુનું જે દબાણનું સૂત્ર મેળવે છે પી બરાબર વન થર્ડ એમ એન ઓફ એવરેજ ઓફ વીસ સ્ક્વેર એ સૂત્રમાં કદ આવતું નથી એટલે આપણે સરળતા ખાતર સૈદ્ધાંતિક રીતે આપણે જે પાત્ર લીધું છે સમગંધ પાત્ર લીધું છે એટલા માટે સમગન પાત્ર લીધું કે સહેલાઈ તેનું ક્ષેત્ર પણ શોધી શકીએ એ બરાબર એલ સ્ક્વેર થાય અને કદ વી બરાબર એલ ક્યુ થાય એ સરળતા ખાતર આપણે સમગંધ પાત્ર ધીરમાં લીધું છે છેલ્લે આપણે જોઈએ કે દબાણ જે છે એ દબાણ એ પાત્રના કદ પર આધાર રાખતું નથી એટલે એ કહી શકાય કોઈપણ આકારનું પાત્ર આપણું હોઈ શકે આગળનો પ્રશ્ન વાયુના અણુઓની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન શાનું સંરક્ષણ થાય છે જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ હોય ત્યારે શાનું સંરક્ષણ થાય એક છે કુલ વેગમાન અને કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે હંમેશા ગતિ ઉર્જા મહત્ત્વની છે એના માટે હંમેશા કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો કોઈ પણ અથડામણ થાય વાયુની કે ગમે તે સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય એ ખાલી એટલું કહીએ કે કોઈ પણ અથડામણ હોય તો હંમેશા ઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય જ એ જનરલ આપણા નિયમો છે સંરક્ષણ નિયમો જે સનાતન સત્ય છે આપણા ધર્મ ગ્રંથ જેવું છે જે બાઇબલ લઈએ આપણે ગીતા લઈએ કુરાણ એ પ્રમાણે આપણા ત્રણ નિયમો છે સંરક્ષણના એક છે ઉર્જા સંરક્ષણ નિયમ કે હંમેશા વિશ્વમાં રહેલી કુલ ઉર્જા અચળ રહે એ પ્રમાણે છે વેગમાનના જે જે વેગવાનના સંરક્ષણ નિયમ વેગમાનમાં બે ભાગ પડે રેખીય ગતિ હોય તો રેખીય વેગવાન આવે ચાક ગતિ હોય તો એમાં કોણી વેગમાન આવે એટલે એ પ્રમાણે વેગમાનનું પણ સંરક્ષણ થાય રેખી વેગમાનમાં બળ શૂન્ય હોવું જોઈએ પરિણામી બળ બાહ્ય બાહ્યબળ દીપમાં કહીએ બળ શૂન્ય કહીએ કણોના તંત્ર માટે કહીએ તો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ તંત્રનું કુલ રેખી વેગમાન અચર હોય છે એ જ પ્રમાણે કોણી વેગમાનમાં એટલે ચાક ગતિમાં ટોર્ક આવે એટલે પરિણામી બાહ્ય ટોર્ક જો શૂન્ય હોય તો આપણું કોણી વેગમાન અચર હોય એ પ્રમાણે વિદ્યુત બારનું સંરક્ષણ થાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું પણ તંત્ર હોય એમાં ગમે તે પ્રકારની પ્રક્રિયા થાય પણ વિદ્યુત બારનો બૈજિક સારવાર હંમેશા અચળ હોય એટલે કોઈ પણ પ્રક્રિયા હોય ત્રણનું હંમેશા સંરક્ષણ થાય છે ઉર્જા સંરક્ષણ નિયમ વિજ્ઞાનના સંરક્ષણ નિયમ અને વિદ્યુત બારના સંરક્ષણ નિયમ આ એક સનાતન સત્ય છે ભૌતિક વિજ્ઞાનમાં પણ ઉર્જાનું સંરક્ષણ ક્યારે થાય જ્યારે સંઘાત કહીએ જ્યારે અથડામણ હોય એમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એ અથડામણ પહેલાંની ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઊર્જા જો સમાન હોય તો એવું કહેવાય કે એ સ્થિતિસ્થાપક સંઘાત થયો એમાં હંમેશા ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય જો ગતિ ઊર્જાનું સંરક્ષણ ના થતું હોય તો શું થાય જ્યારે કોઈ પણ બે અણુ કે પદાર્થ કે અણુની અથડામણ થાય ત્યારે અણુ અમુક અંશે એનું આંતરિક ઉર્જામાં રૂપાંતરણ થતું હોય પણ જો સ્થિરિસ્થાપક સંઘાત લઈએ એ આઈડિયા બરાબર વિચારવું પડે કે બહુ નાના અતિસૂક્ષ્મ કણ લઈએ તો એની અંદર આપણે સ્થિતિસ્થાપક સંઘાત કહી શકીએ અને સ્થિતિસ્થાપક સંગાતમાં હંમેશા કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય જ તે એ પ્રમાણે લઈએ સ્થિતિસ્થાપક અથડામણમાં કુલ વેગમાન અને કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે આગળનો પ્રશ્ન વિચારીએ વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા શાના પર આધાર રાખતી નથી આપણો એક નિયમ જ છે આપણો કે તાપમાનનું ગતિક અર્થઘટન આપણે વિધાન આપ્યું છે તાપમાનનું ગતિક અર્થઘટન એટલે એક અણુની ગતિ ઉર્જા હોય વન હાફ એમ સ્મોલ એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર બરાબર થ્રી બાય ટુ કેબીટી આવે એક મોર હોય તો વન હાફ એમ જીરો એવરેજ ઓફ વીસ સ્ક્વેર બાય થ્રી બાય ટુ આરટી આવે જમણી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે એક અણુ હોય તો એનો અચરાંક કેવી આવે છે એક મોલ હોય એમ જીરો એનો અચરાંક એમ મોલ મીન્સ એમ જીરો એમ જીરો હોય એક મોલ વાયુ માટે તો અચરાંક આર આવે છે અને જમણી બાજુ તાપમાન ટી આવે એટલે એવું કહી શકાય કે તાપમાનની જે સૈરાજ જે વાયુનાળુની જે સૈરાશ ગતિ ઉર્જા છે એ ફક્ત તાપમાન ઉપાધાર રાખે બીજી બીજી બાબત લઈએ કોની પર આધાર નથી રાખતી તો હું આપું છું કે વાયુનું દબાણ કદ એનો પ્રકાર એટલે કે એની પ્રકૃતિ એક અને જથ્થા ઉપર આધાર રાખતી નથી આગળ જોઈશું સ્થૂળ રાશિઓ કઈ કઈ છે આગળ કહ્યું પ્રમાણે આદર્શવાળું દબાણ તાપમાન કદ અને બીજી આપણે રાશિ ઉમેરીએ આંતરિક ઉર્જા ને આંતરિક ઉર્જા એકબીજા સાથે સંકળાયેલા છે એને સ્થૂળ રાશિ કહેવામાં આવે છે એ જ પ્રમાણે જેવો જ પ્રશ્ન છે એ ઉલટો સૂક્ષ્મ ભૌતિક રાશિ કઈ કઈ છે સૂક્ષ્મ ભૌતિક રાશિમાં આપણે અણુ વિશે વાત કરવાની અણુ અણુની વાતો કરવાની અણુની ભૌત અણુ સાથે સંકળાયેલી ભૌતિક રાશિની વાક્ય વાત કરીએ એને સૂક્ષ્મ કહેવાય બે ભાગ પડે હંમેશા વિશ્વના આપણે બે ભાગ પાડી શકીએ સ્થૂળ અને સૂક્ષ્મ સ્થૂળ એટલે જેને આપણે જોઈ શકીએ છીએ એને સ્થૂળ કહેવાય સૂક્ષ્મ માઇક્રો કહેવાય પેલું માઇક્રો એન્ડ માઇક્રો માઇક્રો એટલે અતિ સૂક્ષ્મ છે એનું એની આખી દુનિયા જુદી છે એના નિયમો જુદા છે સ્તૂળના નિયમો જુદા છે એ સૂક્ષ્મ ભૌતિક રાશિ એટલે કે એક અણુ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ વાયુ માટે એક અણુ સાથે શું શું હોય એની વાત આપણે જોઈએ તો કણ કણ કહીએ કર્ણની ઝડપ કર્ણનું વેગમાન કર્ણની ગતિ ઉર્જા અને કોઈ કણ બીજા કણ સાથે થતી આંતરક્રિયા દરમિયાન સ્થિતિ ઉર્જા વગેરે સૂક્ષ્મ રાશિઓ છે એટલે સ્થુળ અને સૂક્ષ્મનો આપણને ખ્યાલ આવી ગયો આગળ જોઈશું વાયુના અણુની મુક્તતાના અંશોની એને વાખ્યાયિત કરો વાખ્યા બરાબર આપજો આપેલ વાયુનો આપેલ વાયુનો આપેલો અણુ જેટલા પ્રકારની સ્વતંત્ર ગતિ ધરાવી શકે છે તેને આપેલ વાયુતંત્રના મુક્તતાના અંશો કહે છે આ ડિગ્રી ઓફ ફ્રીડમ જેટલા પ્રમાણે મુક્ત રીતે એ ગતિ કરી શકે એક એક પરમાણિક અણુ માટે લઈએ એ જેમાં એક જ પરમાણુ હોય તો આપણે એને કહીએ એક જ પરમાણુ લઈને રેખીય ગતિ આવે અક્ષ પર હોય વાય એક્સ પર હોય અક્ષ પર હોય એટલે મુક્તતાના ઊંશો એમાં ત્રણ ત્રણ કહેવાય દ્વિપ્રમાણિક અણુ લઈએ જેમાં રિજિડ રોટેટર હોય તો એની અંદર ત્રણ રેખીય ગતિ ના આવે અને બે ચાક ગતિ આવે અને જો રોટેટેડ ના હોય તો બીજા બે મુક્તતાના ઊંસો આવે એ દોલન ગતિ માટે આવે છે એટલે એની અંદર સાત થશે એટલે આ પ્રમાણે જે મુક્તતાના ઊંશો જે ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય છે એ આપણે આગળ થિરીમાં વધારે ડીપમાં જોયેલું છે હવે આગળ લઈએ આ એટ ગ્રામ ઓ ટુ વાયુને અનુરૂપ અવસ્થા સમીકરણ લખો ધ્યાન આપો એ વાયુનું દ્રવ્યમાન આપ્યું છે સીજીએસમાં એકમ છે આઠ ગ્રામ એનું અવસ્થા સમીકરણ આપણે લખવાનું છે તો એ જોઈશું આગળ કે આપણું અવસ્થા સમીકરણ આપવામાં પ્રમાણે છે પીવી બરાબર મ્યુ આર ટી મ્યુ બરાબર એમ બાય એમ જીરો મ્યુ એટલે મોલની સંખ્યા એમ એટલે વાયુનું દ્રવ્યમાન એમ જીરો એક મોલ વાયુનું દ્રવ્યમાન આવે હવે આપણે લઈએ તો એમની વેલ્યુ આપે છે એઇટ બાય થર્ટી ટુ આર ટી એમની વેલ્યુ આપણે આઠ ગ્રામ રાખી એઈટ થર્ટી ટુ આર એટલે પીવી બરાબર આર ટી બાય ફોર આપણું આ સમીકરણ થાય આપણે ડાયરેક્ટ એમની વેલ્યુ આપણે ગ્રામમાં રાખી છે રાઈટ એટલે એની એમ સમીકરણ આ પ્રમાણે આવશે હવે બીજા લઈએ આપણે એમસી ક્વેશન જોઈશું મલ્ટિપલ ચોઈસ ક્વેશન કહેવાય જે આપણને જવાબ આપેલા છે અને જે જવાબ આપેલામાંથી આપણે યોગ્ય સૂત્રો વાક્યા કે એનો ઉપયોગ કરીને આપણે એ સોલ્વ કરીશું લેમ્પ એમસીક્યુ જે મલ્ટિપલ કે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો એ આપણા માટે બહુ એક મહત્ત્વની બાબત છે ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગતિવાદ લીધો એ ગતિવાદમાં તમામ થિયરીના સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ એ એ સૂત્રો પરથી આંકડાકીય હોય કે સૈદ્ધાંતિક હોય એનો આપણે જવાબ આપી શકીએ એટલે જે બહુ વિકલ્પ પ્રશ્નોમાં આપણે જવાબ આપ્યા છે અમુક શોર્ટ ટેકનિક પણ હોય કે પારિમાણિક સૂત્રોની મદદથી એકમની મદદથી પણ આપણે એને જવાબ આપી શકીએ એ આપણે જોઈશું કઈ રીતે જવાબ આપવો એ આપણે થીરીને અનુરૂપ વિચારીને એનો જવાબ આપણે આપવાનો રહેશે તો એમ શું હું વાંચું છું બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપી રાખજો જો વાયુનું કદ જો વાયુનું કદ તેના મૂળ કદથી ચાર ગણું કરવું હોય તો શું કરવું પડે એમ તો પહેલો વિકલ્પ છે તેનું તાપમાન ચાર ગણું કરવું જોઈએ બીજો વિકલ્પ છે અચળ દબાણે તેનું તાપમાન ચાર ગણું કરવું જોઈએ ત્રીજો વિકલ્પ છે તેનું દબાણ ચોથા ભાગનું કરવું જોઈએ અને છેલ્લો વિકલ્પ ડી છે તેનું દબાણ ચાર ગણું કરવું જોઈએ તો આપણો જવાબ આ પ્રમાણે આવે છે અચળ દબાણે તેનું તાપમાન ચાર ગણું કરવું જોઈએ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કહ્યું છે પ્રમાણે જે વાયુના નિયમો છે એ વાયુના નિયમો જુદા જુદા વૈજ્ઞાનિકે શું કર્યું આપણે જે ચાર ભૌતિક રાશિ લીધી છે પીવી બરાબર મ્યુ આર ટી પી એટલે દબાણ વી એટલે કદ લઈએ ટી એટલે તાપમાન અને વાયુનો જે મોલની સંખ્યા આ બચ્ચે ચાર ભૌતિક રાશિ વચ્ચે સંબંધ સાંકળો છે અચરાંક આર આવે છે હવે ચાર ભૌતિક રાશિમાં આપણે રિલેશન મેળવવું હોય સંબંધ મેળવવો હોય તોય કોઈપણ બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ મેળવી શકાય બાકીની એ બંને ભૌતિક રાશિ અચળ હોવું જોઈએ તો આપણે એ બરાબર ધ્યાન આપીએ કદ મૂળ કદથી આપણે કહીએ ત્રણ ગણું કરવું હોય કે ચાર ગણું કરવું હોય તો આપણે ડાયરેક્ટ એવું કહી શકીએ કે અચર દબાણે એનું તાપમાન ચાર ગણું કરવું જોઈએ એટલે આપણે લખ્યું કે દબાણનું મૂલ્ય અચળ હોવું જોઈએ ચાર્લ્સનો નિયમ એવું કહે છે કે વી ટુ ટી છે વી પ્રપોશનલ ટી જે ચાર્લ્સનો નિયમ છે એમાં પી અને મ્યુ અચળ છે એટલે આપણે દબાણનો ઉલ્લેખ કરવો પડે કે ક્યા જો તમે જે આપણું કદ છે મૂળ કદથી ચાર ગણું કરવું છે તો આપણે એમ કહી શકીએ ક્યારે ક્યારે કરી શકાય કે દબાણ અચર હોય ત્યારે જ એટલે અચર દબાણે તેનું ચાપ તાપમાન ચાર ગણું કરવું જોઈએ બીજું એમ શું વાંચીશ બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એક વાયુપાત્રમાં ટુ કેજી હવા ભરેલી છે તેનું દબાણ ટેસ્ટ ફાઇવ પાસ પીએલ પાસ કલ છે જો આ પાત્રમાં ટુ કેજી જેટલી વધારાની હવા અચત તાપમાને ભરવામાં આવે તો હવાનું દબાણ બીજું નવું દબાણ શોધો અથવા અંતિમ દબાણ શોધો એ ધ્યાન આપજો શરૂઆતમાં ટુ કેજી છે દબાણનું મૂલ્ય આપ્યું છે અને આપણે પાછું એક્સ્ટ્રા ટુ કેજી જે વાયુ દાખલ કરીએ છીએ એ વખતનું આપણે દબાણ શોધવું છે તો આપણે જે વિકલ્પ આ પ્રમાણે છે એ ટેન ટુ ફાઇવ પાસ કર બી પોઈન્ટ ફાઇવ ઇન્ટુ ટેન ટુ ફાઇવ પાસ સી વિકલ્પ ટુ ઇન્ટુ ટેન એસ ટુ ફાઇવ પાસ્કલ અને ડી છે ટેન્સ ટુ ફોર પાસ્કલ હવે એનો જવાબ જોઈશું જો પીવી બરાબર મ્યુ આરટી છે તો પીવી બરાબર મ્યુ આરટી તો પીવી બરાબર મ્યુની જગ્યાએ આપણે એમ બાય એમ જીરો આરટી મૂકીશું તો પી ટુ શું છે એમ છે એટલે એમ સિમ્પલ સાદી ભાષામાં કહીએ બંને સમ પ્રમાણમાં છે એટલે એમ બમણો થશે તો દબાણ પણ બમણું થશે એમ બમણો કર્યો શરૂઆતમાં ટુ કેજી હતા પાછા ટુ કેજી ઉમેરીએ એટલે એમનું મૂલ્ય બમણું કર્યું છે એટલે આપણે જવાબ કહી શકાય ડાયરેક તો પીનું મૂલ્યમાં શો ફેરફાર થશે પીનું મૂલ્ય બમણું થશે એ બમણું એટલે પહેલાં જે આપણો જવાબ છે ટુ ઇન્ટુ ટેન્સ ટુ ફાઇવ થશે આપણો જવાબ ટેન્સ ટુ ફાઈવની જગ્યાએ ટુ ઇન્ટુ ટેન્સ ટુ ફાઈવ પાસકાલ થશે આગળ વાયુ નિયતાંકનો એસઆઈ એકમ કાલી જગ્યા છે કેલરી પર કેલરી મોલ એસ ટુ માઇનસ વન જી ગ્રામ મોલ માઇનસ વન જુર મોલ માઇનસ વન કે માઇનસ વન જે એ મોલ માઇનસ વન કે બેઝિક આપણે સૂત્ર જોઈશું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે કે પીવી બરાબર મ્યુ આર ટી તો અહીં આપણે આરને સૂત્ર કરતા બનાવીએ આર બરાબર પીવી બાય મ્યુ ટી પીવીનું એકમ છે જોઈ લઈએ જે અને મ્યુનો એકમ મોલ એટલે મોલ માઇનસ વન થશે ટીનો એકમ કે માઇનસ વન એક શોર્ટ મેથડ કે ડાયરેક્ટ આપણે યાદ રાખીશ કે પીવીનો એકમ જૂલ છે એની થોડીક વાત કરીએ આપણે કે પીવી એ દબાણ ગુણ્યા કદ એટલે કાર્ય કહેવાય ભૌતિક વિજ્ઞાનમાં શોર્ટમાં કહું કે જુદી જુદી શાખામાં કાર્યનો સૂત્રો જુદા છે યંત્રશાસ્ત્રમાં ડબલ્યુ બરાબર વેક્ટર એફ ડોટ વેક્ટર ડી એટલે વેક્ટર એફ ડોટ વેક્ટર ડી બરાબર ડી કોન્સ્ટિટા કહેવાય

થર્મમાં જ્યારે કદમાં ફેરફાર થાય ત્યારે કાર્ય થયું કહેવાય એટલે ખાસિયત આપણે યાદ રાખીશું પી વી અથવા પી ડેલ્ટા વી એનો એકમ થાય કાર્યનું એકમ છે એટલા માટે આપણે કહ્યું પીવી બાય મ્યુઆરટી ઝૂલ પર મોલ કેલ્વિન અથવા જે મોલ માઇનસ વન કે માઇનસ વન એનો એકમ થાય વાયુ નિયતાંકનો એકમ છે જે મોલ માઇનસ વન કે માઇનસ વન થશે આગળ જોઈશું એક આદર્શ વાયુનું કદ વી દબાણ પી અને તાપમાન ટી છે દરેક અણુદર સ્મોલ એમ છે તો વાયુની ઘનતાનું સૂત્ર ખાલી ગયા છે ઘનતાનું સૂત્ર મેળવવાનું છે વિકલ્પ આ પ્રમાણે છે એમ કેવીટી બીજો વિકલ્પ છે પી બાય કેવીટી સી વિકલ્પ છે પી બાય કેવીટીવી બી ડી વિકલ્પ છે પીએમ બાય કે જ્યાં કેબી એટલે બોલ્જ માનનો અચરાંગ છે તો હવે આપણે સૂત્ર જોઈએ સિમ્પલ સૂત્ર છે વી આર એમ સૂત્ર છે વી આર એમ બરાબર રૂટ થ્રી કેવી એમ આપણું આ સમીકરણ છે એમાં આપણે દબાણનું સૂત્ર આપણે મેળવ્યું છે ગતિવાદમાં પી બરાબર વન થર્ડ એનએમ એવરેજ ઓફ વી સ્ક્વેર તો બરાબર વન થર્ડ એન સ્મોલ એન એટલે એન બાય વી સ્મોલ એમ એટલે સંખ્યા ગનતા છે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા અણુની સંખ્યા કેપિટલ એન કહીએ પદ વી કહીએ તો સ્મોલ એન બરાબર એન બાય વી એમ એવરેજ ઓફ વીસ સ્ક્વેર એના પરથી આવ્યું એન એમ એટલે કુલ દર થશે સ્મોલ એમ એટલે એક અણુનો દર એન એટલે કુલ અણુ સંખ્યા એટલે એના પર ઘનતા થશે વન થર્ડ રો એવરેજ ઓફ વીસ સ્ક્વેર એટલે એવરેજ ઓફ વીસ સ્ક્વેર બરાબર થ્રી પી બાય રો આપણું સૂત્ર આવ્યું એવરેજ ઓફ વી સ્ક્વેર બરાબર થ્રી પી બાય રો આવ્યું છે સૂત્ર એના પરથી કહી શકીએ વી આર એમ એસ વર્ગમૂળમાં એવરેજ ઓફ વી સ્ક્વેર બરાબર થ્રી પી બાય રો સમીકરણ થશે એક અને બે સમીકરણ સરખાવતા વીઆરએમએસનું જનરલ સૂત્ર છે એ કણું મારે થ્રી કે ટી બાય એમ અને ગતિવાદ પરથી દબાણના સૂત્ર પરથી રૂટ ઓફ થ્રી પી બાય રો છે વર્ગમૂળ બંને બાજુ નીકળી જશે એટલે વર્ગ કરતા થ્રી કે બી ટી બાય એમ એક થ્રી પી બાય રો અને રોને સૂત્ર કરતા બનાવતા રો બરાબર પી એમ બાય કે થશે એટલે રો બરાબર પી એમ બાય કે આપણો સાચો વિકલ્પ છે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો એક વાયુનું નિરપેક્ષ તાપમાન ત્રણ ગણું કરવામાં આવે તો તેના અણુની વીઆરએમએસ ઝડપ કેટલી થશે ઝડપ એટલે કે વીઆરએમએસ બરાબર ખાલી જગ્યા થશે તાપમાન ત્રણ ગણું કરી કરીએ તો વીઆરએમએસ જે કેટલા ફેરફાર થશે એ આપણે જોઈશું આગળ એમસીક્યુમાં તો વીઆરએમએસ એનો વિકલ્પ આ પ્રમાણે છે એ વિકલ્પ ત્રણ ગણી બી છે નવ ગણી ત્રીજો વિકલ્પ સી છે વન બાય થ્રી ગણી ડી વિકલ્પ છે રૂટ થ્રી ગણી તો આપણે જોઈએ વીઆરએમએસ પ્રપોશન રૂટ ટી તે આપણે સૂત્ર પરથી ખબર વીઆરએમએસ પ્રપોષણ રૂટ ટી એક અણુ હોય કે એક મોલ હોય એ તાપમાનના વર્ગમોના સમપ્રમાણમાં વીઆરએમએસ હોય રૂટ મીન્સ સ્ક્વેર સ્પીડ એટલે કે એ તાપમાન ત્રણ ગણું કર્યું તો વીઆરએમએસ રૂટ થ્રી ગણી થશે એટલે આપણો સાચો જવાબ છે રૂટ થ્રી ગણી થશે એ તાપમાનના વર્ગોના સમપ્રમાણમાં હોય છે હવે આગળ જોઈએ બીજો ક્વેશ્ચન્સ એમસીક્યુ એક તાપમાને ઓટું ઓટું અણુ જેનો અણુ ભાર થર્ટી ટુ ગ્રામ અને સૈરાસ ગતિ ઉર્જા સૈરાશ ગતિ ઉર્જા জিরো ফোর এইট ইলেকট্রো বোল্টছে আজ স্থাপ এন টু অনুবাহ যে অনুবাহ বেল্যুছে টনটি এইট গ্রাম અણુની સરેરાશ ગતિ ઉર્જા ખાલી જગ્યા થશે બરાબર ધ્યાન આપજે ઉપરનું સૂત્રમાં આપણે જોયું કે હંમેશા તાપમાનનું જે ગતિ અર્થકર્થન છે ગતિ ઉર્જા એ ફક્ત તાપમાન આધાર રાખે અણુના પ્રકારની અણુની પ્રકૃતિ ઉપર આધાર રાખતી નથી એટલે આના પરથી કહી શકીએ કે શરૂઆતમાં જે આપણો વાયુ છે ઓ છે કે એન ટુ એની પર આધાર નથી રાખતી આપણું મેઇન છે કે તાપમાન જે સરખું હોય તો એવું કહેવાય કે એની ગતિ ઊર્જા એના જ રહેશે પોઈન્ટ ઝીરો ફોર એઇટ એટલે આપણે સમજાવ્યું છે સરેરાશ ગતિ ઉર્જા પ્રપોશલ ટુ કેપિટલ ટી નિરપેક્ષ તાપમાન નાસમ પ્રમાણમાં હોય કોઈ પણ વાયુ હોય એની પ્રકૃતિ પર આધાર રાખતી નથી તેથી સમાન ટી સમાન છે બંને વખતે એટલે તે ઊર્જા સમાન રહેશે એટલે આપણો જવાબ આવશે એના એ જ ઊર્જા પોઈન્ટ ઝીરો ફોર એટ આપણો જવાબ આવે છે એ પ્રમાણે આગળ એમ શીખી જોઈશું આપણે એક વાયુપાત્રમાં એક મોલ ઓટુ એટલે ઓક્સિજન જેનો અણુભાવ છે થર્ટી ટુ ગ્રામ વાયુ ભર્યો છે તેના તાપમાને દબાણ અનુક્રમે કેપિટલ ટી અને પીછ આ શરૂઆતની વિગત આપી છે હવે બીજા સમાન કદ ધરાવતા પાત્રમાં એક મોલ હિલિયમ એચ પરમાણુ ભાવ જેનો છે ચાર ગ્રામ રાખ્યો છે એ વાયુનું ટુ ટી તાપમાને ભરવામાં આવે છે તો વાયુનું દબાણ ખાલી જગ્યા હશે એટલે પહેલાં વાયુ મને બીજા વાયુ માટે જોઈએ તો ખાલી તાપમાન મૂલ્ય જે છે બમણું કરવામાં આવે છે બસ તો આપણે જોઈશું કે એક મોલ વાયુ માટે આપણું વાયુ અવસ્થા સમીકરણ છે પીવી બરાબર આર ટી મ્યુની કિંમત એક મૂકતા સિમ્પલ કહેવાય પી પ્રપોષણ ટી જે આર ને વી સમાન છે આ રચનાંક છે ને વી આપણને સમાન આપ્યું છે સૂત્ર પરથી કહી શકાય પી પ્રપોશન ટી છે એ જો તાપમાન બમણું કરીએ તો દબાણ પણ બમણું થાય એટલે શરૂઆતમાં દબાણ પી છે તો આપણો જવાબ ટુ પી થાય એટલે કે દબાણ બમણું થશે આપણો બી વિકલ્પ આવશે બહુ સિમ્પલ છે પ્રપોશનાલિટી સમ પ્રમાણતાનો સંબંધ છે તાપમાન આપણે એમ કહીએ કે બમણું કરે તો જે દબાણ પણ બમણું થાય એટલે આપણો જવાબ છે ટુ પી આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો ક્લોરિન વાયુના એક નમૂનામાં થ્રી હંડ્રેડ કેલ્યુન તાપમાને સૈરાસ ગતિ ઉર્જા અણુદીઠ એક અણુદીઠ સૈરાસ ગતિ ઉર્જા સિક્સ પોઈન્ટ ટુ વન ઇન્ટુ ટેન્સ ટુ માઇનસ થર્ટી વન થર્ટી વન ઝૂલ અને વીઆરએમએસ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી ફાઈવ એમએસ માઇનસ વન છે તો સિક્સ હંડ્રેડ કેલ્યુન તાપમાને આ રાશિઓના મૂલ્યો કેટલા હશે જે શરૂઆતનું તાપમાન આપ્યું છે થ્રી હંડ્રેડ કેલ્વિન છે હવે ફક્ત તાપમાન વધારે છે સિક્સ હંડ્રેડ કેલ્વિન થાય તો આપણે ગતિ ઉર્જા અને વીઆરએમએસનું સૂત્ર મેં રહેવાનું છે એના વિકલ્પ પ્રમાણે છે જે ટ્વેલ્વ પોઈન્ટ ફોર્ટી ટુ ટુ માઇનસ ટ્વેન્ટી વન ઝૂડ અને સેકન્ડ સિક્સ હંડ્રેડ ફિફ્ટી મીટર પર સેકન્ડ જે શરૂઆતનો જે વિકલ્પ છે એ ઉર્જાનો છે અને ઝડપનો છે વી આર એમ એસ આપણે એને સોલ્વ કરીશું ડાયરેક્ટ સરેરાશ ગતિ ઉર્જા પ્રપોશલટી આગળ કહ્યું પ્રમાણે એક અણુ હોય કે એક મોલ વાયુ હોય સરેરાશ ગતિ ઊર્જા એ તાપમાનનું વિધે છે તાપમાન ઉપર યાદ રાખે એટલે આપણે સિમ્પલ એમ કહીએ તાપમાન બમણું થાય તેથી ગતિ ઊર્જા બમણી થશે એટલે પહેલાં કરતાં જે ગતિ ઊર્જા સિક્સ પોઈન્ટ ટુ વન એટલું ટેન્સ ટુ માઇનસ ટ્વેન્ટી વન છે એના બે ગણા થશે એ ટુ ઇન્ટુ સિક્સ પોઈન્ટ ટુ વન એ ટુ ટેન્સ ટુ માઇનસ ટ્વેન્ટી વન જવાબ થશે ટ્વેલ્વ પોઈન્ટ ફોર્ટી ટુ એન્ટ ટેન્સ ટુ માઇનસ ટ્વેન્ટી વન જૂલ થશે વીઆર એમ એસ વીઆરએમએસ પ્રપોશન રૂટ ઓફ ટી છે તે તાપમાનના વર્ગોના સમ પ્રમાણમાં છે તો આપણે કે વીઆરએમએસ ટોપ ટુ એ કોલ રૂટ ઓફ ટુ વીઆરએમએસ વન તાપમાન આપણે બે ગણું કરીએ રૂટ ટુ વધશે વીઆરએમએસ રૂટ ટુ વીઆરએમએસ ઓફ વન એટલે રૂટ ટુનું સાદરૂપ છે વન ફોર વન ફાઇવ અને વીઆરએમએસ ઓફ વન આપ્યું છે થ્રી ટ્વેન્ટી એનું સાદુરૂપ આપતા ફોર ફાઇવ નાઇન સિક્સ માઇનસ વન એટલે આપણે વિકલ્પ ડી વિકલ્પ આપણો સાચો પડે છે એ સિમ્પલ છે આપણે કહીશું તાપમાન જો બમણું થાય તો આપણે એમ કઈ કે ગતિ ઉર્જા બમણી થઈ પણ વીઆરએમએસ રૂટટી રૂટું ઘણી થાય અને પણ સાદરૂપ આપતા આપણો વિકલ્પ આપણા આવે છે ડી વિકલ્પ જે આપણો છે એ સાચો છે આગળ જોઈશું એક ખુલ્લા આ ધ્યાન આપજો એક એક્ઝામ્પલ છે લાંબો એ બરાબર ધ્યાન આપીશું એક ખુલ્લા મોઢાવાળા પાત્રમાં સિક્સ હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવા ભરેલી છે ખુલ્લું છે એ ખુલ્લું પાત્ર હોય ઉપર વાતાવરણ દબાણ કહી શકાય તાપમાન આપ્યું છે સિક્સ ડિગ્રી સેલ્સિયસ તાપમાને હવા ભરી છે આ પાત્રને ટી તાપમાન સુધી ગરમ કરતા એને ગરમ કરીએ છીએ ટી તાપમાન સુધી ગરમ કરતાં પાત્રમાંથી વન બાય ફોર ભાગની હવા બહાર નીકળી જાય છે તો એ તાપમાન ટીનું મૂલ્ય આપણે શોધવાનું છે ફરીથી બરાબર સમજો એક ખુલ્લા મોઢાવાળા પાત્રમાં સિક્સ હંડ્રેડ સેન્ટીગ્રેટ તાપમાને હવા ભરેલી છે રાઈટ આ પાત્રને ટી તાપમાન સુધી ગરમ કરતા પાત્રમાંથી વન બાય ફોર ભાગની હવા બહાર નીકળી જાય છે તો તાપ અંતિમ તાપમાન ટી આપણે શોધવાનું છે એનો વિકલ્પ છે એ એટી ડિગ્રી સેલ્સિયસ બી ફોર 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 ડિગ્રી સેલ્સિયસ થ્રી થ્રી ડિગ્રી સેલ્સિયસ અને વન સેવન વન ડિગ્રી સેલ્સિયસ છે તો આપણે જે છે તાપમાનને આપણે કેલમીમાં લઈ જઈશું ડેટા આપીએ છીએ વન હન્ડ્રેન્ડ ટુ શરૂઆતનું તાપમાન ટી વન બરાબર સિક્સ હંડ્રેડ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ટુ સેવન થ્રી એ જે કોણ થ્રી થ્રી કેલમીન તાપ અંતિમ તાપમાન ટી ટુ શોધવાનું છે શરૂઆતમાં વાયુનો જથ્થો છે મોરની ભાષામાં કે મ્યુ વન અને જે વન બાય ફોર ભાગની હવા બહાર નીકળી જાય જે મોલનો જથ્થો વધે મોલમાં મ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ વન માઇનસ મ્યુ વન બાય ફોર થ્રી બાય ફોર મ્યુ વન થશે અને બે વસ્તુ વેરિયેબલ છે ટી વન ટી ટુ એ તાપમાનને મ્યુ બસ એ રીતે જોઈશું આપે સંબંધ તો પીવી ઇક્વલ ટુ મ્યુ આર ટી તો એમ કહેવાય કે મ્યુ પ્રપોશન વન અપોન્ટ ટી ને વી અચળ છે એટલે મ્યુ પ્રપોશન ટી ને બાદ લઈ જવું તો અને સૂત્રકર્તા બનાવું છે એટલે મ્યુ પ્રપોશન વન અપોન્ટ ટી

એક બંધ ઓળીમાં પંખો ચાલુ કર રાખવામાં આવે તો ઓળી કેવી થાય એનો પ્રશ્ન પૂછ્યો છે એટલે બરાબર ધ્યાન આપજો એક બંધ ઓડીમાં પંખો ચાલુ રાખવામાં આવે તો ઓળી શું થાય ઠંડી થાય બીજો છે ગરમ થાય સી છે એનું તાપમાન જળવાઈ રહે અને ડી છે ઠંડી કે ગરમ ગમે તે થઈ શકે તો આપણે ગમેશા જ્યારે પંખો ચાલુ હોય ત્યારે જે જે છે ગરમ થાય છે એટલે જવાબ શું છે ગરમ થાય એવું આવે હવે સમજીએ બંધ ઓળીમાં પંખો ચાલુ કરતાં હવાના અણુની અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય છે અસ્તવ્યસ્ત ગતિમાં વધારો થાય છે એ સરેરાશ ગતિ ઉર્જા તાપમાનના સમ પ્રમાણમાં હોવાથી ઓરડાનું તાપમાન વધતાં તે ગરમ થાય છે બસ એટલે જ્યારે પંખો જ્યારે ફરતો હોય એટલે એની સાથે હવાના અણુ અથડાય હવાના અણુ અથડામણ વધી જાય એટલે એમની ગતિની અસ્ત અસ્તવ્યસ્તતા અયોજિતતા વધી જાય જ્યારે અવ્યવસ્થા આવે ત્યારે હંમેશા ઉષ્મા ઉર્જા આવે ઉષ્મા ઊર્જાની જ આવી એવી છે કે વ્યસ્ત ગતિ સાથે સંક વ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા એને ઉષ્મા ઊર્જા કહેવાય જ્યારે પંખો ચાલુ હોય એટલે જે હવાના અણુઓ એની સાથે અથડાય એ અણુની ગતિ વ્યસ્ત ગતિ ઉર્જા ગતિ ત્રણ પ્રકારની આપણે કહ્યું છે રેખીય ગતિ દોલન ગતિ ચાક ગતિ એ એ ગતિમાં વધારો થાય એટલે ઉષ્મા વધારો એટલે અસ્તવ્યસ્ત ગતિ ઉર્જા જેને આપણે ઉષ્મા ઉર્જા કહેવાય એ ગતિ ઊર્જા વધે એટલે ઉષ્મા ઉર્જા વધે એટલે એનો મિનિંગ એવો થયો એનો અર્થ એ થાય કે ઓરડાનું તાપમાન વધે છે એ જવાબ એનો આવશે આગળ જોઈશું એમ શીખ્યું વાયુના અણુઓ વચ્ચે ઉદભવતું આંતર આંતર અણુબળ ગન અને પ્રવાહીમાં અણુઓ વચ્ચે લાગતા આંતર અણુ બળો કરતાં ખાલી જગ્યા હોય છે કરતાં વધારે જેટલું અથવા સી વિકલ્પ છે ની સરખામણીઓ અવગણી શકાય એ તેવું અથવા ડી છે કરતાં ઘણું વધારે હોય આપણો જવાબ છે નિખામણીઓ અવગણી શકાય તેવું હોય છે ગન અને પ્રવાહીની સાપેક્ષમાં વાયુના અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોવાથી આંતર અણુબળો અવગણી શકાય તેટલા ઓછા હોય હવે આપણે જોઈએ કે ગતિવાદમાં વાયુ માટે બે ખાસિયતો આપણે યાદ રાખવાની છે એક શોર્ટમાં એવું કહીએ અણુ કદ અવગણ્યા છે આપણે કે આદર્શ વાયુનો જે અણુ છે એક સૂક્ષ્મ બિંદુવત છે બિંદુને કદ ના હોય તમે એક મોલ વાયુ લઈએ પીવી બરાબર આરટી અથવા પીવી બરાબર મ્યુ આરટી લઈએ મો મ્યુ મોલનો વાયુ હોય તમે પિષ્ટનને નીચે લાવીએ અનંત દબાણે કહીએ કદ વી બરાબર મ્યુ આરટી બાય પી થશે અનંત દબાણે કદ શૂન્ય થઈ જાય પિસ્ટન જે છે એ તરિયાને અડકી જાય એટલે આદર્શ વાયુમાં અણુને કદ નથી એક કલ્પના છે આપણી એક આદર્શ કલ્પના છે કે આદર્શ વાયુનું અણુ એક સૂક્ષ્મ બિંદુ છે બિંદુ એ આપણી ગણિતમાં જાણીએ છીએ અવ્યાખ્યાયિત પદ છે એને પરિમાણ ના હોય લંબાઈ કહીએ ક્ષેત્રફળ કદ હોય નહીં એટલે એવું કહેવાય અનંત દબાણે આદર્શ વાયુનું કદ એક મોલ હોય કે મ્યુ મોલ હોય એ શૂન્ય હોય બીજો પોઈન્ટ છે આદર્શ વાયુમાં આંતર અણુબળ આપણે અવગણ્યા છે આપણે એવું કહેવાય કે જ્યાં સુધી અણુ અથડામણ કરે નહીં ત્યાં સુધી આંતરણું બળ લાગતા નથી અને અથડામણ કરે એવા તરત એકબીજાથી એક ક્ષણ પૂરતું આપણે એમ કહેવાય કે જે ગતિ ઉર્જાનું આંતરિક ઉર્જાનું રૂપાંતર થાય પાછી એમને ગતિ ઉર્જા પાછી મળે એટલે એમ કહેવાય કે આદર્શ વાયુને અણુને રેખીય ગતિ કરે સૂક્ષ્મ બિંદુવત છે અને જે અથડામણનો સમય છે બહુ અલ્પ સમય હોય એટલે આપણે એમ કહીએ કે આદર્શ વાયુને ફક્ત દેખી ગતિ હોય બે બાબત બરાબર ધ્યાન આપીશું શોર્ટમાં બહુ અતિ ટૂંકમાં કહીશું આદર્શ વાયુ માટે અણુ કદ અવગણ્યા છે આંતર અણુ અવગણ્યા છે આ બે વસ્તુ ખાસ ધ્યાન આપીશું આપણી કલ્પના છે એને આદર્શ વાયુ કહેવાય વાસ્તવિક વાયુ માટે એ બંને માટે અલગ પોઈન્ટ આવે એટલે વાસ્તવિક વાયુમાં આપણે જાણીએ છીએ દબાણનો સુધારો વાસ્તવિક વાયુ જે અવસ્થા સમીકરણ આવે છે એમાં દબાણમાં સુધારો આવે કદમાં સુધારો આવે આ બે વસ્તુ આદર્શ વાયુ માટે ધ્યાન આપીશું હવે આગળ લઈએ એમસીક્યુમાં વાયુના અણુ વચ્ચે ઉદ્ભવતું જે આંતરણું બળ આપણે વાત કરી પ્રમાણે આંતરણું બળ શું કર્યા છે અવગણ્યા છે બીજો નેક્સ્ટ લઈએ આપેલ પદાર્થના એક કમ દરદી તેના તાપમાનમાં એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થના દ્રવ્યની ખાલી કહે છે એટલે આ જે એમસીક્યુ છે એક વાખ્યામાં આવે છે આપણે સીપી અને સીવીની વાખ્યા આપણને કહેવાય છે સીવી વી એટલે વોલ્યુમ કદ અચર હોય ત્યારે સીપી પી એટલે દબાણ દબાણ અચર હોય ત્યારે જે કોઈ પણ પ વાયુ તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય તો અનેક રસ્તા છે વાયુના તાપમાનમાં વધારો કરવાના અનેક રસ્તા છે એમાંથી આપણે બે રસ્તા પસંદ કરેલા છે સિમ્પલ સાદી ભાષામાં કહીએ એક કદ અચર રાખીએ અને તાપમાન વધારીએ બીજો છે દબાણ અચર રાખીએ અને તાપમાન વધારીએ એટલે આ રીતે આપણે સીપી અને સીવીની વ્યાખ્યા આપી છે અહીંયા આપણને જે કન્ડિશન આપ્યું કે અચર કદ આવે તો સીવી આવે સિમ્પલ રસ્તાનો ઉલ્લેખ કરીએ વાયુ માટે મોલર વિશિષ્ટ ઉષ્મા કહેવાય સી બરાબર દેલ્ટા ક્યુ બાય મ્યુ દેલ્ટા ટી પદાર્થ માટે મોલર વિશિષ્ટ વિશિષ્ટ ઉષ્મા કહેવાય અથવા મોલર ક્ષમતા આપણે કહીએ છીએ ગંધ પદાર્થ માટે મ્યુની જગ્યાએ એમ આવે ગંધ પદાર્થમાં માટે સી બરાબર દેલ્ટા ક્યુ બાય એમ દેલ્ટા ટી આવે પણ જ્યારે વાયુની વાત કરીએ તો માની જગ્યાએ મ્યુ આવે ડેલ્ટા ક્યુ બાય મ્યુ દેલ્ટા ટી એટલે મોલર ઉષ્મા ક્ષમતા કહેવાય પણ વાયુ માટે ડેલ્ટા ક્યુ છે જે તાપમાન વધારવું છે તાપમાનમાં વધારો કે ઘટાડો તાપમાનમાં ફેરફાર કરવો છે તેના અનેક રસ્તાઓ છે એમાંથી આપણે બે રસ્તાઓ લીધા છે બસ એક કદ અચર રાખીએ અને તાપમાન વધારીએ ડેલ્ટા ટી તાપમાન વધારવું તો ડેલ્ટા ક્યુ ઉષ્મા આપવી પડે ઉલટું ઘટાડવું હોય તો એ પ્રમાણે ઉષ્મા લેવી પડે બીજો છે અચર કદે એટલે આ રીતે આપણે બે પ્રકારની મોલર જેને કહેવાય અચર કદે અને ચરદબાણે વિશિષ્ટ ઉષ્માની વ્યાખ્યા આપી છે એનો આ ક્વેશ્ચન છે એટલે હું સૂત્ર જોઈને આપણે કહીશું કે જવાબ જે છે આપણો વિશિષ્ટ ઉષ્મા જવાબ આવે તો સી બરાબર ડેલ્ટા ક્યુ બાય એમ ટી એમ બરાબર વન લઈએ ટી બાય વન તો ડેલ્ટા ક્યુ બરાબર સી એટલે આપણી જે છે વિશિષ્ટ ઉષ્મા શબ્દ આવશે વ્યાપકમાં કે આ જે પ્રશ્ન આ પ્રમાણે છે આપેલ પદાર્થના એકમ દર્દી તેના તાપમાનને પદાર્થ કયો છે ઘન પદાર્થ માટે એક એકમ જેટલો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને પદાર્થના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા કહેવાય અને મેં કહ્યું પ્રમાણે જો વાયુ માટે હોય અછર કદે કે તો સીવી આવે અછર દબાણ કે તો સીપી આવે અને ઘન પદાર્થ માટે ફક્ત આપણે વિશિષ્ટ ઉષ્મા એવો શબ્દ વાપરીશું બરાબર હવે આગળ જઈશું એમ શકીય આપેલ જથ્થાના આદર્શ વાયુની આંતરિક ઉર્જા તે વાયુના ખાલી જગ્યા પર આધાર રાખે છે આંતરિક ઉર્જા કઈ ભૌતિક રાશિ ઉપર આધાર જોઈએ તો એ વિકલ્પ છે દબાણ બી તાપમાન સી છે કદ અને અણુબા તો આપણે જાણીએ છીએ ઈક્વલ ટુ જે આંતરિક ઉર્જા ઈ કહીએ થ્રી બાય ટુ કે બી એન ટી એટલે ઈ પ્રપોષ ટી આંતરિક ઉર્જા ફક્ત તાપમાન ટી ઉપર આધાર રાખીએ આપણે આગળ અગાઉ કહ્યું છે એ પ્રમાણે તાપમાનનું અર્થ ઘટન કોઈ પણ વાયુ માટે જ્યારે તમે તાપમાન વધારો છો ત્યારે વાયુની ગતિ ઉર્જામાં વધારો થાય છે તાપમાનનું ગતિ અર્થ જવાબ છે એટલે એમ કહેવાય કે તાપમાન ઉપર આપણો આધાર રાખે છે એ આગળનું જોઈશું વાયુઓમાં એક ન્યુમેરિકલ વેલ્યુ છે ઘણી વખતે બુકમાં આવી ન્યુમરિકલ વેલ્યુ પણ આપણા નોલેજ માટે યાદ રાખવી રાખવી જરૂરી હોય છે જે ન્યુમરિકલ વેલ્યુ બહુ અગત્યની હોય જે બુકમાં વેલ્યુ રાખી એ આપણે યાદ રાખવાની તો વાયુઓમાં સરેરાશ મુક્ત ગતિપથ ખાલી જગ્યા ક્રમનો હોય છે તો વિકલ્પ છે વન એન્સ્ટમ ટેન એન્કસ્ટ્રોંગ ટેન શુ થ્રી એંગસ્ટ્રોમ અને ટુ ફાઇવ એન્કસ્ટ્રોંગ તો આનો આન્સર છે ટેન શુ થ્રી એન્કસ્ટ્રોંગ એટલે આવી રીતે આપણને પૂછી શકીએ વન થાઉઝન્ડ એન્કસ્ટ્રોંગ જેનું સાદરૂપ આપીએ ટેન શુ થ્રી એન્કસ્ટ્રોંગ એટલે બે સૈરાશ મુક્ત પથ જે બે અણુ જે અથડામણ કરે એ બે ક્રમિક અથડામણની વચ્ચે જે અંતર કાપે છે અંતરનું સૈરાશ લઈએ એને મુક્ત ગતિપથ કહેવાય સૈરાશ મુક્ત ગતિપદ કહેવાય એનું મૂલ્ય છે વન થાઉઝન્ડ અથવા ટેન ઇસ ટુ થ્રી એન્સ્ટ્રમ આપણો જવાબ છે ન્યુમેરિકલ વેલ્યુ આપણે વાયુ માટે આ યાદ રાખીશું આગળ લઈશું એમ શીખ્યું વાયુના અણુનું કદ વાયુના અથવા વાયુપાત્રના કદની સરખામણીમાં ખાલી જગ્યા હોય આગળ કહ્યું પ્રમાણે આપણે અવગણી શકાય તેવું હોય વાયુનું કદ આપણે અવગણ્યું છે વાયુપાત્રના સરખાણ સરખાણવીમાં એટલે આપણે આદર્શ વાયુ એવો છે અને કદ અવગણીએ છીએ આપણે એમ આગળ જોઈશું બીજો પ્રશ્ન જો વાયુના અણુની મુક્તતાના ઊંસો એફ હોય તો વાયુના અણુઓ જુદી જુદી ખાજગી રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકે ડિગ્રી ઓફ ફ્રીડમ મુક્તતાના અંશો એફ છે સ્મોલ એફ ત્રણ હોય પાંચ હોય સાત હોય તો કઈ રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકે તો એ જવાબ એ એનો જવાબ આવે એ જવાબ છે સ્મોલ એફ આવે એટલે આપણે વિકલ્પમાંથી સ્મોલ એફ મુક્તતાના અંશો એફ હોય તો એટલી રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકીએ એનો જવાબ આ પ્રમાણે આપું છું વાયુના અણુ સાથે જુદી જુદી મુક્ત રીતે સંગ્રહ પામતી ઉર્જાને મુક્તતાના અંશ કહે છે તેથી એફ મુક્તતાના અંશો ધરાવતા વાયુના અણુની જુદી જુદી એફ રીતે ઉર્જાનો સંગ્રહ કરી શકે છે જેટલા મુક્તતાના અંશો એટલી જ રીતે એ ઉર્જાનો સંગ્રહ કરી શકે બેનો જવાબ સરખો આવશે આગળ જોઈશું આપેલ અચળ તાપમાન અને દબાણ માટે એકમ વાયુના અણુઓની સંખ્યા આપેલ અચળ તાપમાન રિપીટ કરું છું બરાબર ધ્યાન આપજો આપેલ અચળ તાપમાન અને દબાણ માટે એકમ કદીત વાયુનાણુની સંખ્યા હવે વિકલ્પ જોઈશુંનો દરેક વાયુ માટે જુદી જુદી હોય છે બી વિકલ્પ છે વાયુના અણુના કદ પ્રમાણે બદલાય છે સી વિકલ્પ છે વાયુના અણુબાળના સમ પ્રમાણમાં હોય છે ડી વિકલ્પ છે દરેક વાયુ માટે સરખી હોય છે જે એવો ગેડો સિદ્ધાંત આપણે જાણીએ છીએ એના આધારે જવાબ અપાય દરેક વાયુ માટે સરખી હોય છે એટલે આપણો જવાબ છે દરેક વાયુ માટે સરખી હોય છે એ સાચો વિકલ્પ છે શોર્ટમાં કહીએ એ એ જવાબ આપણે ક્યાંથી કહી શકીએ એવો અધિતર્ક અનુસાર એનું વિધાન છે એવો ગળો અધિતર્ક છે આગળ જઈશું વાયુ પાત્રમાં વાયુઓની આંતરિક અથડામણોના કારણે વાયુના દબાણ એ દબાણ પર કઈ અસર થાય એ આપણે જોઈશું નંબર વન એ છે એ વિકલ્પ બદલાતો નથી બી વિકલ્પ છે સતત બદલાયા કરતું હોય છે સી વિકલ્પ છે ધીમે ધીમે વધે છે ડી છે ધીમે ધીમે ઘટતું જાય છે એટલે આપણે એમ કહેવાય કે વાયુ દબાણ બદલાતું નથી અણુ આંતરિક અથડામણો થાય તેના તે વાયનું તોટ જે દબાણ છે જ્યાં દબાણ ઉત્પન્ન થાય એ દબાણ બદલાતું નથી એના સરેરાશ ગુણધર્મો અચર રહે છે એક અથડામણ થાય એટલે કણોની ગતિ ઉજા વધે તો બીજાની ઘટે એ પણ વેગમાનમાં જે ફેરફાર અચર રહે એટલે એ તેવું કહેવાય સરેરાશ ગુણધર્મો અચર રહે એ દબાણનું મૂલ્ય બદલાતું નથી આગળ સીઓ વાયુના મુક્તતાના અંશો ખાલી ગયા હોય છે સીઓ જે વાયુ દ્વિપ્રમાણિક છે અને રીજી રોટેટર નથી તેથી એના મુક્તતાના અંશો સાત આવે સીઓ દ્વિપ્રામાણિક વાયુ છે રેખીય ગતિના ત્રણ લઈશું એક્સ વાય જેડ ચાક ગતિના બે આવે એટલે બે પર લંબ અક્ષને અનુલક્ષીને દોલન થતા હોય અને કંપન ગતિના બે એટલે કુલ જે મુક્તતાના અંશો સાત આવે દ્વિપ્રમાણિક અણુ હોય રીજી રોટેટર ના હોય તો એના મુક્ત થના જે અંશો છે સાત અંશ અંશ આવે છે આગળ લઈશું વાયુના અની સરેરાશ ગતિ ઉર્જા એ એ વિકલ્પ છે વાયુના નિરપેક્ષ તાપમાનના સંપ્રમાણમાં હોય વાયુના દબાણ પર આધાર રાખે છે વાયુના કદ પર આધાર રાખે છે કે વાયુના પ્રકાર પર આધાર રાખે છે આગળ કહ્યું પ્રમાણે સહેરાશ ગતિ ઉર્જા પ્રપોષ એટલે વાયુના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય ફરીથી કહીએ અને તાપમાનનું ગતિક અર્ધન કહેવાય એટલે પ્રપોષ તુટી વાયુના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે આ એનો સાચો વિકલ્પ છે હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો એકદમ શોર્ટ છે આ આર્ગન નિયોન હીલિયમ વગેરે નિષ્ક્રિય વાયુની મુક્તતાના અંશો કેટલા છે તો એક પ્રમાણિક છે એક પ્રમાણિક માટે ત્રણ આવે એક પ્રમાણિક માટે તેના ત્રણ આવે આગળ સામાન્ય તાપમાને ઓક્સિજન ઓ ટુની મુક્તતાના અંશો ખાલી જગ્યા હોય છે ઓ ટુ એ રીજી રોટેટર છે સામાન્ય તાપમાને ઓ ટુ અને રીજી રોટેટર હોવાથી કંપન ગતિ છે નહીં રેખીય ગતિના ત્રણ અને ચાક ગતિના બે આવે છે હવે બીજું એમ શીખવું જોઈએ બે ક્રમિક અથડામણો વચ્ચેના વાયુનાણુના સુરેખ ગતિપથની લંબાઈને ખાલી કહેવાય તો મુક્ત પદ કહેવાય અને જો શબ્દ આવે તો સરેરાશ મુક્ત પદ કહેવાય એટલે આ રીતે આપણે એમસીક્યુ આ પ્રમાણે છે આગળ લઈએ અચળ તાપમાને વાયુનું કદ પાંચ ટકા ઘટાડવામાં આવે તો તેના દબાણમાં શો ફેરફાર થશે દબાણમાં શો ફેરફાર થશે જોઈશું આપણે તો શરૂઆતમાં જોઈએ પીવન દબાણ છે પી ટુમાં કેવો ફેરફાર થાય જોઈશું કદ વી વી ટુ બરાબર વી વન

નહીં પડે તો વી ટુ નાઇન્ટી ફાઇવ લીધું આપણે પાંચ ટકા ઘટે અને એના આધારે આપણે ડેલ્ટા પી લઈએ તો પી ટુ માઇનસ પી વન આવ્યું એ ડાયરેક્ટ પર્સન્ટેજ આવી જાય છે ફાઇવ પોઈન્ટ ટુ સિક્સ પ્રમાણે આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે આપણે એમસીક્યુ આપણે સોલ્વ કર્યા છે એટલે ભૌતિક વિજ્ઞાનમાં હંમેશા યાદ રાખવાનું કે આપણે થિયરીને અનુરૂપ યાદ થિયરી યાદ રાખીએ એના અગત્યના સૂત્રો જે આપણે આગળ રિવિઝનમાં સૈદ્ધાંતિક રિવિઝન આગળ થઈ ગયેલું છે એટલે હું આશા રાખું કે આપ એ રીતે તૈયાર કરજો બુકની અંદર જે ટોપિક વાઈ શરૂઆતથી યાદ રાખો પ્રસ્તાવના છે વાયુના નિયમો છે ગતિવાદ એમાં કયા કયા સૂત્રો આવે છે બેઝિક પોઈન્ટ યાદ રાખશો તમે સહેલાઈથી એ એમસીક્યુ અને વીએસ તો તમે સરળતાથી જવાબ આપી શકશો આપણે ગતિવાદ ચેપ્ટર જે પાર્ટ ભૌતિક વિજ્ઞાનમાં ભાગ બેમાં તેરમું જ પ્રકરણ સંપૂર્ણપણે પૂરું કર્યું છે સૈદ્ધાંતિક રીતે દાખલામાં ઉદાહરણ દાખલા સ્વાધ્યાયના બધાના સ્વાધ્યાયના વીએસ ક્યુ એમસીક્યુ અને એક્સ્ટ્રા આપણે ગ્રાફ લીધા છે એટલે તમને બુકની અંદર કોઈ પણ સૂત્ર તમે જાણતા હો સૂત્ર વિશે બરાબર તમે સમજશો તો તમે એનો જવાબ યોગ્ય રીતે આપી શકશો પછી સબ્જેક્ટિવ હોય કે એમસીક્યુ હોય કે વીએસક્યુ હોય કે એસક્યુ હોય તમે એ પ્રમાણે કોન્સેપ્ટ સમજીને એ સૂત્રો સમજીને થિરી બરાબર સમજીને આગળ ઓપન એક્ઝામમાં પણ તમે આગળ જશો ખ્યાલ આવશે બીજા આગળના કોઈ પણ પ્રશ્ન વિચારો તો આપણી થિરીને અનુરૂપ હોય સિમ્પલ આપણે કહે તાપમાનનું ગતિ ગતિ ઉર્જા ફક્ત તાપમાન પર આધાર રાખીએ બીજા કોઈ પર આધાર રાખીએ નહીં બસ એટલે આ રીતે હું આશા રાખું કે આ વિદ્યાર્થીઓ બરાબર સમજીને વિચારીને તો વિચારતા થાઓ એ મેઈન છે આપણે બુકમાં તમે જોવો તમે વિચાર કરો એ પ્રમાણે આપણે બુકમાં લખાણ છે તમે વિચારશો અને આગળ વધશો વ્યવસ્થિત જવાબ આપશો તમારી મહેનત કરીને આગળ આવો અને બરાબર જે ઓપન એક્ઝામમાં પણ તૈયાર થાવ એ રીતે હું આપ બધાનો આભાર માનું છું નમસ્તે વિદ્યાર્થી મિત્રો